મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા તો આવે જ છે, હવે સાથે સાથે તલાટી અને જુનિયર ક્લાર્ક એનો પરિપત્ર પણ આપણે જોયો, એટલે કે પરિપત્ર આવી ગયો છે. હવે ટૂંક સમયમાં એનો નોટિફિકેશન પણ આવી જશે, એની જાહેરાત પણ આવી જશે. મિત્રો, હવે આપણે જે જનરલ નોલેજ તો ખૂબ જ કરવા પડે, એટલે કે આપણે જે હવે ગવર્મેન્ટની એક્ઝામ એટલે કે ગવર્મેન્ટના ઓફિશિયલ જે ક્વેશ્ચન્સ છે, આ ક્વેશ્ચન્સની જે સિરીઝ ચાલુ કરી છે એનો આપણે ભાગ બે જોઈએ મિત્રો. એટલે કે આ જે ક્વેશ્ચન્સ છે તમારે કોન્સ્ટેબલ અને તલાટી આ બંને પરીક્ષામાં ખૂબ જ કામમાં લાગશે. તો મિત્રો, જોઈએ આપણે હવે. અને જો તમારે પહેલો વિડીયો જોવો હોય તો આ વિડીયોની અંતમાં એનું નોટિફિકેશન આવી જશે, તો તમે ભાગ એક જોઈ શકો છો. શરૂ કરીએ આપણે. સિયાચિન ગ્લેશિયર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે લડાખ. બીજો પ્રશ્ન છે, જોગનો ધોધ કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે કર્ણાટક. ત્રીજો છે, જનસંખ્યાની ગીચતાનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે ડી, દર કિલોમીટરના ક્ષેત્રમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા. ચોથો પ્રશ્ન છે, વરાળ એન્જિનના શોધક કોણ હતા? તો જવાબ આવશે બી, જેમ્સ વોટ. પાંચમો પ્રશ્ન છે, ડાયનેમાઇટના શોધક. તો જવાબ આવશે સી, આલ્ફ્રેડ નોબલ. છઠ્ઠો પ્રશ્ન, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે સી, ગેંડા. સાતમો પ્રશ્ન, સાલારજંગ મ્યુઝિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે એ, હૈદરાબાદ. આઠમો પ્રશ્ન, ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો તે સ્થળનું નામ જણાવો. તો જવાબ આવશે સી, પોખરણ. એટલે કે બંને ધડાકા પોખરણમાં જ કર્યા છે. નવમો પ્રશ્ન, આવર્ત કોષ્ટક મુજબ નીચે આપેલા તત્વોમાંથી સૌથી હલકું કયું છે? તો જવાબ આવશે ડી, હાઇડ્રોજન. દસમો પ્રશ્ન, હાલમાં ભારતીય ક્રિકેટ ટીમે કયા દેશ સામેની વન ડે શ્રેણી 3-2 જીતી? આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે મિત્રો. અગિયારમો પ્રશ્ન, વિશ્વનાથન આનંદ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો વિશ્વનાથન આનંદ ચેસ સાથે સંકળાયેલ છે. બારમો પ્રશ્ન, કોકિલકંઠી ગાયિકાનું બિરુદ કોને ફાળે જાય છે? તો જવાબ આવશે સી, લતા મંગેશકર. તેરમો પ્રશ્ન, પહેલા નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે ડી, સતીશ નિયોગી. ચૌદમો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા કઈ જાતિની બે વ્યક્તિની નિમણૂક લોકસભામાં કરી શકાય? તો જવાબ આવશે એ, એંગ્લો ઇન્ડિયન. પંદરમો પ્રશ્ન, કોઈપણ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે રાજીનામાથી ખાલી પડેલ જગ્યાનો કાર્યભાર કોણ સંભાળે છે? તો ઓપ્શન એ, મુખ્ય ન્યાયાધીશ હાઈકોર્ટના. સોળમો પ્રશ્ન, દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે? તો જવાબ આવશે ડી, ટંકારા. સત્તરમો પ્રશ્ન, સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી મોટો કડાકો કયા વર્ષમાં થયો હતો? તો જવાબ આવશે એ, 2008.
18મો પ્રશ્ન, બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? તો જવાબ આવશે સી 1956 થી 61. 19મો પ્રશ્ન, આર્યભટ્ટ શું હતા? તો ખગોળશાસ્ત્રી. 20મો પ્રશ્ન, ક્ષ કિરણના શોધક જણાવો. તો જવાબ આવશે ડી રોન્ટજન. 21મો પ્રશ્ન, નડાલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? તો ખ્યાલ જ છે મિત્રો, ડી ટેનિસ. 22મો પ્રશ્ન, ગુજરાતમાં સુવર્ણ જયંતીની ઉજવણી 1 મે 2010નો કાર્યક્રમ કયા શહેરમાં યોજાયો હતો? તો જવાબ આવશે સી અમદાવાદ. 23મો પ્રશ્ન, રાજા ટોડરમલ અકબરના દરબારમાં કયું ખાતું સંભાળતા હતા? તો જવાબ આવશે એ નાણાં, એટલે કે મહેસૂલ ખાતું. 24મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુના નામ શું હતું? તો ચાણક્ય. 25મો પ્રશ્ન, જૈન તીર્થ મહુડી તેના કયા પ્રસાદ માટે પ્રસિદ્ધ છે? તો સુખડી આવશે. 26મો પ્રશ્ન, કઈ સાલમાં ગાંધીજીએ અમદાવાદના મિલ કામદારોના પગાર વધારા માટે મિલ માલિકો સામે સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો 1918, એટલે કે ઓપ્શન ડી આવશે. 27મો પ્રશ્ન, આઝાદ હિંદ ફોજનું વડું મથક ક્યાં આવેલું હતું? તો રંગૂનમાં, એટલે કે ઓપ્શન ડી આવશે. 28મો પ્રશ્ન, ન્યાયિક સમીક્ષાનો વિચાર બંધારણીય સભાએ કયા દેશના સંવિધાનમાંથી લીધેલો છે? તો ઓપ્શન સી આવશે, યુએસએ. 29મો પ્રશ્ન, ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સત્ર મળવું જરૂરી છે? તો ઓપ્શન ડી આવશે, 6 માસ. 30મો પ્રશ્ન, નીચેનામાંથી કયું બિલ પ્રથમ રાજ્યસભામાં દાખલ કરી શકાતું નથી? તો ઓપ્શન બી આવશે, નાણાકીય બિલ, એ પહેલાં લોકસભામાં જ પસાર કરવું પડે. 31મો પ્રશ્ન, બજેટની પહેલાં આર્થિક સમીક્ષા ક્યાં પ્રસ્તુત કરવામાં આવે છે? તો લોકસભામાં. 30મા અને 31મો પ્રશ્ન આ બંને રિલેટેડ છે. 32મો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો પાટણમાં, એટલે કે ઓપ્શન સી આવશે. ભારતમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશા વ્યવહારની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી? તો 1854, એટલે કે ઓપ્શન ડી આવશે. સુરખાબ પછી અભયારણ્ય નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? એટલે કે સુરખાબ પક્ષી અભયારણ્ય. તો ઓપ્શન એ આવશે, કચ્છ. આપણા દેશમાં સહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ સંસ્થા ક્યાં આવેલી છે? તો ઓપ્શન સી આવશે, કલકત્તા. 35મો પ્રશ્ન, વિશ્વ એઇડ્સ દિવસ કયા દિવસે મનાવાય છે? તો જવાબ આવશે સી 1 ડિસેમ્બર. 37મો પ્રશ્ન, કોને મૃત્યુ તિથિએ રાષ્ટ્રીય સંકલ્પ દિવસ મનાવવામાં આવે છે? તો ઓપ્શન એ આવશે,
इंदिरा गांधी। 38મો પ્રશ્ન, નીરદ સી ચૌધરી કે જેઓ 101 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા તેઓ શું કહેતા હતા? એટલે કે તેઓ શું હતા એમ, તો નવલકથાકાર એટલે કે ઓપ્શન બી આવશે। 39મો પ્રશ્ન, ગુજરાતની સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત માસિક કયું છે? એટલે કે ઓપ્શન એ આવશે જવાબમાં, પરબ। 40મો પ્રશ્ન, વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? તો ઓપ્શન સી આવશે, સિરિમાઓ ભંડાર નાયકે। 41મો પ્રશ્ન, કચ્છમાં આવેલો ભૂકંપ એટલે કે પ્રચંડ ભૂકંપ કઈ તારીખે આવ્યો હતો? તો ઓપ્શન બી આવશે, 26મી જાન્યુઆરી 2001। 42મો પ્રશ્ન, હમણાં કયા રાષ્ટ્રમાં સુનામીએ અને ત્યારબાદ ભૂકંપે તબાહી મચાવી? આ કરંટ અફેરનો પ્રશ્ન છે મિત્રો। 43મો પ્રશ્ન, કોને ભારતીય બંધારણનું હાર્દ એટલે કે હૃદય ગણવામાં આવે છે? આમુખને હૃદય ગણવામાં આવે છે। 44મો પ્રશ્ન, સ્પીકર દ્વારા માન્ય થયેલા સવાલોમાંથી કયો સવાલ સૌથી મહત્વનો ગણી શકાય? તો તારાંકિત પ્રશ્ન એ સૌથી મહત્વનો ગણી શકાય, એટલે કે ઓપ્શન બી આવશે। સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ છે? તો ઓપ્શન એ આવશે, રાષ્ટ્રપતિ। 46મો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજ્યને પાકિસ્તાન સાથે સરહદ નથી? તો જવાબ ડી આવશે, હિમાચલ પ્રદેશ। 47મો પ્રશ્ન, ખંભાતની કઈ ખાદ્ય વસ્તુ વખણાય છે? તો સૂતરફેણી અને હલવો, ઓપ્શન એ આવશે। 48મો પ્રશ્ન, ઉત્તર ગુજરાતમાં કયો પટ્ટો આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે? તો ઓપ્શન સી આવશે, પોશીના પટ્ટો। 49મો પ્રશ્ન, ભૌગોલિક દ્રષ્ટિએ ભારતમાં સૌથી પ્રાચીન પર્વતો કયા છે? તો ઓપ્શન સી આવશે, અરવલ્લી। 50મો પ્રશ્ન, પ્રખ્યાત તળાવ ફતેસાગર ક્યાં આવેલું છે? તો ઓપ્શન ડી આવશે, રાજસ્થાન। તો મિત્રો, આ હતા 50 પ્રશ્નો, જે જીકેના પ્રશ્નો હતા, તલાટીની અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે। તો મારો આ વિડીયો મિત્રો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને જીકેના, મેથ્સના અને ઘણા બધા એવા જે ગવર્મેન્ટના ક્વેશ્ચન્સ છે તમને મળતા રહે। તો ફરી મળીશું મિત્રો, થેન્ક યુ।